સૌને નમસ્કાર. મારી શાળા નારાયણ વિદ્યા વિહાર 25મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આપણી સંસ્કૃતિના અમૂલ્ય વારસાનું જતન કરવા માટેનો એક અમૂલ્ય પ્રયાસ પણ મારી શાળા દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેના અંતર્ગત ભરૂચની 51 જેટલી સોસાયટીઓમાં દર ગુરુવારે રાત્રે 9 વાગે દેશી રમતો, દેશપ્રેમના ગીતો, રાષ્ટ્રભક્તિની વાતો જે તે સોસાયટીમાં જઈને શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે, જેમાં 30,000 જેટલા લોકો જોડાયા છે. સાથે સાથે સમાજ સેવાના ભાગરૂપે નશામુક્તિ, પ્લાસ્ટિક મુક્તિ, ઉર્જા બચતની જાગૃતિ માટેના પ્રયાસ પણ શાળા દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ 51 જેટલી સોસાયટીઓમાં એક સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેના નિર્ણાયક તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના વાલીઓ તેમજ શાળાના શિક્ષકોએ સેવા આપી, જેમાંથી સ્વચ્છ સોસાયટીનું બિરુદ મેળવનાર સોસાયટીઓમાં પ્રથમ ક્રમાંકે આવે છે મંગલ દર્શન સોસાયટી, જેના પ્રમુખ છે શ્રી રાકેશભાઈ પટેલ. બીજા ક્રમાંકે આવે છે રવિ શ્રદ્ધા સોસાયટી, જેના પ્રમુખ છે શ્રી શિવદયાલભાઈ શર્મા. ત્રીજા ક્રમાંકે આવે છે સુરભી એવન્યુ સોસાયટી, જેના પ્રમુખ છે શ્રી ગિરીશભાઈ પટેલ. ચોથા ક્રમાંકે આવે છે વૈકુંઠ બંગલોઝ, જેના પ્રમુખ છે શ્રી ચંદુભાઈ ગોહિલ. અને પાંચમા ક્રમાંકે આવે છે નારાયણ કુંજ સોસાયટી, જેના પ્રમુખ છે શ્રી નરેન્દ્રસિંહ રાવલજી. આ સૌ વિજેતાઓને હું શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તેમજ ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે મારી શાળા દ્વારા કરવામાં આવેલ આ અભૂતપૂર્વ પ્રયાસને બિરદાવવા માટે હું મારી શાળાના શિક્ષકો તેમજ શાળાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું. મારી શાળા દ્વારા કરવામાં આવેલ આ ઉમદા પ્રયાસને યાદ રાખીને સૌ નગરજનોને હું સ્વચ્છતા જાળવવા માટે પણ ખાસ અપીલ કરું છું. અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ.